ખેડ બ્રહ્માના દેરોલના સરકારી દવાખાનામાં કાયમી તબીબના અભાવે દર્દીઓને ભારે હાલાકી લાખોના ખર્ચે બનાવેલા દવાખાનામાં સ્ટાફ અપૂરતો હોસ્પિટલમાં 20 વર્ષથી ઇન્ચાર્જ ડોક્ટર બચાવે છે સરપંચ દ્વારા રજૂઆત કરાઈ ખેડ બ્રહ્મા તાલુકાના દેરોલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે લાખો રૂપિયાના ખર્ચે આ દવાખાનું બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના 25 જેટલા ગામોના લોકો આશીર્વાદ રૂપ આ દવાખાનું છે પરંતુ ડોક્ટર ન હોવાના કારણે આ વિસ્તારના ગરીબ દર્દીઓને હાલાકી પડે છે ડોક્ટર અંગે રજૂઆત ગામના સરપંચે કરી હતી ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ લેખિત રજૂઆત જિલ્લા આરોગ્ય અધિકારીને કરે છે અને જણાવ્યું છે કે દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 20 દિવસથી ચાર્જમાં છે તે આવતા નથી જે ડોક્ટર હાલમાં ચાર્જમાં છે તેમની પાસે 3 દવાખાનું ચાર્જ છે દર્દીઓ ડોક્ટર ન હોવાના કારણે હેરાન થાય છે ડિલિવરીવાળી મહિલાઓ પણ હેરાન થાય છે અને દવા લેવા માટે ખેડબ્રહ્મા સિવિલમાં જવું પડે છે રોજેરોજ દર્દીઓ દવાખાનામાં આવે છે પરંતુ ડોક્ટર ના હોવાના કારણે દવા લીધા વિના પાછા જાય છે અને પૈસા ખર્ચીને ખેડબ્રહ્મમાં જવું પડશે સત્વરે કાયમી ડોક્ટર મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મમાં